લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે હું છું સુદાન ગઢવી રાજ્યમાં જે મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર વધુ ને વધુ ઝંઝાવાતી બની રહ્યો છે પ્રધાનમંત્રી મોદી બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સૌરાષ્ટ્રને સર કરવાના હેતુથી જૂનાગઢનો પ્રવાસ ખેડ્યો એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોને આકર્ષવાના હેતુથી તેમણે સત્તામાં આવ્યા બાદ દેવા માફીની પણ જાહેરાત કરી દીધી છે જોવાનો એ છે કે કોંગ્રેસની દેવામાં ઉપરાંત ગરીબોના ખાતામાં નાણા નાખવાની બંને પાર્ટીઓએ કરેલી જાહેરાતથી આખરે મતદારો મહાત શું ખેડૂત અને રોજગારીના મુદ્દાઓ સામે આખરે રાષ્ટ્રવાદના મુદ્દાની જીત થશે કે હાર સાથે જ આજે બેઠક ઉપર મતદાન યોજાયું તમામ બાબત પર ચર્ચા કરીશું આજના મારી સાથે જૂનાગઢના વંથલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર વાગબાણ છોડ્યા અને ગરીબી બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે રોજગારી ખતમ થઈ ગઈ છે વાયદાઓની લહાણી પણ કરી અને કહ્યું કે અમારી સરકારે આવશે તો અમે દસ દિવસમાં જ ખેડૂતોનું દેવું માફ કરી દેશું જીએસટી અંતર્ગત એક જ ટેક્સ કરીશું આ ઉપરાંત રાહુલે ન્યાય યોજના અંતર્ગત ગરીબોને વર્ષે બોતેર હજાર રૂપિયા આપવાની ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની પણ વાત કરી છે વંથલીમાં યોજાલે રાહુલ ગાંધીની આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સરકાર વિરુદ્ધ ચોકીદાર નારા લાગ્યા હતા પહેલા અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓએ પણ રાહુલ ગાંધીને હોડ આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું નરેન્દ્ર મોદીજી પંદર લાખ રૂપિયા हम आपको तीन लाख साठ हजार रुपए वाला सच बोल रहे हैं उन्होंने झूठ बोला वो करना नहीं चाहते थे हम आपको सच बता रहे हैं मैं आपको गारंटी देके कह रहा हूं ये काम हम करके दिखा देंगे जैसे मध्य प्रदेश छत्तीसगढ़ राजस्थान में हमने कर्जा माफ किया वैसे ही बहत्तर हजार गरीबी पर बात सर्जिकल स्ट्राइक है गरीबी पे कांग्रेस पार्टी को गरीबी को हम हिंदुस्तान से मिटा देंगे खत्म कर देंगे नरेंद्र मोदी ने पहली बार रोजगार नष्ट किया खत्म किया नोटबंदी की गब्बर सिंह टैक्स लागू किया नोटबंदी के बारे में आप जानते हो और न्याय योजना से जो नुकसान नोटबंदी ने किया उसको ठीक किया जाए मगर हम गब्बर सिंह टैक्स को भी सच्ची जीएसटी में बदल देंगे जो यहां छोटे दुकानदार हैं मैं आपको आश्वासन देना चाहता हूं जैसे ही हम चुनाव जीतेंगे ये जो पांच अलग अलग टैक्स है अट्ठाईस टैक्स है इसको हम बदलकर आपको एक टैक्स देंगे कम से कम टैक्स होगा सरल टैक्स होगा और आपको हर महीने अलग अलग फॉर्म नहीं भरने पड़ेगा सच्ची जीएसटी कांग्रेस तो पार्टी आपको दे दी हमारे हमें चावड़ा जी मुझे गाड़ी में बता रहे थे गुजरात के चीफ मिनिस्टर ने बोला 25 साल पहले कम भ्रष्टाचार था आज बहुत ज्यादा भ्रष्टाचार हो गया मगर उन्होंने आपको यह नहीं बताया कि भ्रष्टाचार का सबसे बड़ा कारण यह है कि आज हिंदुस्तान के प्रधानमंत्री चौकीदार जी चोरी लगा रहे चौकीदार ही चोर बन गया એક વાત ચીફ મિનિસ્ટર દેશના વડાપ્રધાન બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત અમરેલી જિલ્લાના પ્રવાસે હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરેલી ધરતી એટલે કે કોંગ્રેસના ગઢથી ઉંકાર કર્યો હતો પીએમ મોદીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ બનાવ્યું એ મારી શ્રદ્ધા છે જવાલા નહેરુ નીચા દેખાડવા માટે નથી કર્યું સાથે જ કશ્મીર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમસ્યા અમને મળી છે સમસ્યા મારા કારણે નથી અમારી સરકાર આવ્યા બાદ જમ્મુ કાશ્મીર સિવાય દેશના કોઈ પણ ખૂણામાં આતંકી હુમલો થયો નથી જે કંઈ પણ થાય છે તેને જમ્મુ કાશ્મીરમાં જ નિપટાવી લેવામાં આવે છે અને આતંકીઓને શોધી શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે ભાઈઓ બહેનો મારે માટે એ શ્રદ્ધાનો વિષય છે પંડિત નહેરુને નીચા દેખાડવા માટે મેં સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ નથી બનાવ્યું અરે સરદાર સાહેબ તો એટલા બધા ઊંચા હતા કે બીજા કોઈને નીચા કરવા માટે મહેનત કરવી પડે એવું છે જ નહીં દેશને તોડી ફોડી નાખીને વીર વિખેર કરીને જવા માંગતા હતા ત્યારે આ લોહ પુરુષ હતો આ વિરલો હતો ગુજરાતની માટીનું સંતાન હતો એણે જોત જોતામાં દેશને બાંધી દીધો એક તારે પરોવી દીધો અને આજે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ભારત માતા કી જય એ આપણે બોલતા થઈ ગયા એ મોદી આઈન પેદા કરે કે ભાઈ આ મોદી આઈને કાશ્મીરની મુસીબત પેદા કરી છે અરે અમને તો આ પરિવારે વારસા આપી છે વારસામાં આ તો મોદી છે કે મુકાબલો કરે છે તો બરોબર ગોઠવાઈ ગયા છો ને જમવાનું બાકી હોય તો ત્યાં જોતા જોતા જમવાનું પછી મહામંથન અને આજ તમારા કારણે સાહેબ આજે આનંદ એ થાય છે કે વીટીવી સૌથી લોકપ્રિય ચેનલ ની સાથે સાથે સૌથી નંબર વન ચેનલ બની છે ગુજરાતી મીડિયામાં આજે તમે વીટીવીને એવી ઊંચાઈ ઉપર સર કરાવડાવ્યું છે કે વીટીવી ગુજરાતની નંબર વન ચેનલ બની છે મહામંથન તો વર્ષોથી લોટ બે વર્ષથી સતત નંબર વન છે મહામંથન માટે તમે એક વ્યક્તિ પાંચ વ્યક્તિને કહે પણ છે પણ મને આનંદ એ વાતનો છે સાહેબ આ નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ એમાં એમાંય મને નથી પડવાનો મને આનંદ એ વાતનો છે કે ગુજરાતની જનતાને ખુમકા સિવાય પણ સચ્ચાઈ સમાચાર પસંદ પડ્યા ને સાહેબ એની મજા છે ગુજરાતની જનતાને જનતા એ પસંદગી કરવામાં એટલી સાવચેતી રાખી એની મજા છે ગુજરાતની ની જનતા એ સાહેબ સચ્ચાઈ પસંદ કરીને મજા એની છે આજે મને મારી છાતી ગજગજ ફૂલે છે શું કામ ખબર છે એ ગુજરાત જનતા વીટીવી ની સુદાનભાઈ સાથે ઊભી છે ને એની મજા છે ને મેં કહ્યું એમ કે સુદાનભાઈ ને વીટીવી માત્ર પત્રકાર તો નહીં માત્ર સમાજસેવક નહીં માત્ર કથાકાર નહીં માત્ર મોટિવેશનલ સ્પીકર નહીં સત્તાને પણ કામ કરવા મજબૂર કરવું પડે અને વિપક્ષને પણ કામ કરવા મજબૂર કરવું પડે એ સ્થિતિ લાવી છે ને એ આપણા કારણે થયું છે આ એમને એમ નથી થતા તમે જે રીતે ટીવી ની સામે ગોઠવાઈ જાઓ છો ડીવી ની કેટલીક ચેનલો પેલી કેબલો નથી બતાવતી ને વીટીવી એને બંધ કરી દીધી છે લોકોએ સાહેબ કે વીટીવી આપો નહીં તો તમારા આ ડબલા પાછા લઈ જાઓ સાહેબ એના કારણે આ ગુજરાતમાં આજે સ્થિતિ આવી છે કે સચ્ચાઈને લોકો પસંદ કરતા થયા અને હું તમને આજે પણ દાવા ઠોકીને કહું છું કે દલાલીયાઓ પણ કરતા હોય ને તો સીધા થઈ જાય મીડિયામાં પણ હવે દલાલી નહીં ચાલે હવે સચ્ચાઈ ચાલશે નહીં તો કોઈ જોશે નહીં સાહેબ આ ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે ગુજરાતમાં આજે એક એક ઘર જાગૃત થઈ ગયું છે અને આ જ મજા છે સાહેબ સચાઈને જ્યારે સારા લોકોને તમે આગળ કરો ને તો સારા લોકો ઉપર વિશ્વાસ મૂકો તો સારા લોકોને આપણે તારીફ કરીએ પ્રશંસા કરીએ ને એના કારણે સાહેબ આજે જિંદગીમાં આ વસ્તુ સાબિત થાય છે આ એને એટલા માટે જ સારા અધિકારીઓને તમારા મારે આગળ કરવા છે બદલાવ લાવવો છે સારા નેતાઓને ઈમાનદાર નેતાઓને આગળ કરવા છે ચૂંટણી મતદાન સો ટકા કરીશું એ પણ રૂપિયો લીધા વગર કરીશું આવા બધા સંકલ્પો થી સાહેબ ગુજરાતમાં બદલાવ આવશે હું તમને છાતી ઠોકીને કહું છું કે બદલાવ આપણે લાવીશું ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવું છે મારે આ સાહેબગીરી બંધ કરવી છે મારો એક ખેડૂત ભાઈ કોઈ કચેરીમાં ઉભો રહે સાહેબ તો એને ચા પાણી પીવડાવીને પહેલા કામ કરે ને એવા અધિકારીઓને આગળ કરવા છે હવે છ વાગી ગયા બંધ થઈ ગયું ને આ સિસ્ટમ બદલવી છે સાહેબ નહીં ચાલે સરકારી નોકરી એવી રીતે નહીં થાય કામ પેલા કરો અને હું તો એમ કહું છું કે સરકારે ખરેખર એવી સિસ્ટમ બનાવી જોઈએ કે કેટલું કામ કોઈ કોઈ અધિકારી છે તો એને કેટલું કામ કર્યું ઓટોમેટિકલી આવી જાય ઘણા અધિકારીઓને પેલા ભરવાના હોય ને ના સિયાર તો એ શું કરે પેલા અધિકારીને હાજી હાજી જી સર જી સર કરે પછી જ એને ભરાય આવું ના હોવું જોઈએ સર તમારી ઓનલાઈન હોવી જોઈએ કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે એને ડિવાઇસ ની ગેસબી ને હાજી હાજી શું કરવાનું હોય એના એને કેટલા ગુના સોધ્યા છે કેટલી ધરપકડ કેટલા એના વિસ્તારમાં ગુના થયા છે એના ઉપર ઓટોમેટિકલી સીઆર ભરાઈ જવા જોઈએ સિસ્ટમ બદલવી છે અને એટલા માટે હું કહું છું તમારો વિશ્વાસ ખૂબ છે આજથી વીટીવીની એપ વીટીવી ગુજરાતીની એપ્લિકેશન મોબાઈલ ઉપર આપણે તમે ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો અપીલ છે તમને વીટીવીની એપ નવા રૂપરંગમાં આજથી આપણે શરૂ કરી દીધી છે હવે મોબાઈલમાં પણ તમે જતા જતા રસ્તા ઉપર પણ વીટીવી જોઈ શકશો એપ્લિકેશન ઉપરથી એટલે વીટીવીની એપ પણ આપ ડાઉનલોડ કરી શકશો પ્લે સ્ટોરમાં જઈ વીટીવી ગુજરાતી કરજો એટલે એપ્લિકેશન આવી જશે આજે જે ચર્ચા કરી છે બે મુદ્દા ઉપર કરવી છે એક તો રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીએ સભાઓને સંબોધન કર્યા રાહુલ ગાંધીએ કેટલાક વચનો આપ્યા નરેન્દ્રભાઈએ કેટલાક વચનો આપ્યા નરેન્દ્રભાઈ એવા વચનો આપ્યા કે ભાઈ પાંચ વર્ષ તમે આપ્યા એટલે જેટલા જેટલા લોકો હતા ગાંધી પરિવારના એને હું જામીન ઉપર લઈ ગયો હવે બીજા પાંચ વર્ષ આપો એટલે જેલમાં લઈ જઉં રાહુલ ગાંધી આજે એવું એવું કહ્યું તમે મને પાંચ વર્ષ આપો કોંગ્રેસને તો એક તો ખેડૂતોના દેવા દસ દિવસમાં માફ કરવાની એમણે વાત કરી બાર હજાર થી ઓછી આવક ધરાવનારા પાંચ કરોડ પરિવારો છે પાંચ કરોડ ખાતાઓ બેનો છે એના ખાતામાં મહિને બાર હજાર રૂપિયો નાખવાનો એટલે બોતેર હજાર રૂપિયો થાય એ વર્ષ નાખવાની એમણે જાહેરાત કરી ત્રીજી વસ્તુ એમણે એ કહી કે જો અમને સત્તા આપો તો અમે વિજય માલ્યા ભાગી ગયો છે એ ચોરને અમે જેલ આપણે જેલ કરાવડાવીશું નીરવ મોદીને જેલ કરાવડાવીશું એ જેલ એને કરવાની પણ વાત કરી અને આજે બીજા તબક્કાની પંચાણું બેઠક ઉપર સાહીઠ થી બાસઠ ટકા અંદાજે મતદાન થયું છે આપણે ત્રેવીસ તારીખે છે મતદાન સો ટકા કરવાનું છે રૂપિયા લીધા વગર કરવાના છે અને અત્યારે વેચતા હોય તોય તો આપણે નહીં વેચવાનું દારૂની પોટલીમાં વેચાતા નહીં ભજીયામાં વેચાતા નહીં રૂપિયામાં વેચાતા નહીં નોટમાં વેચાતા નહીં જો વેચાશો તો આખી જિંદગી સાહેબ આ લોકો તમારી ને મારી ખોલ આજે ખાલ હોય ને ખાલ ઉતારી ઉતારી અને આપણે હેરાન કરતા રહેશે મહેરબાની કરી કલ્પના એ એ ઈચ્છું છું કે તમે એનું ભ્રષ્ટાચાર નહીં કરી અને તો ઓટોમેટિકલી આ લોકોને સુધરવું પડશે જે પણ આવે કહેવાનું કે ભાઈ ભલે આવ્યો મત માંગવા પાંચ વર્ષે તું દેખાયો એમાંય કંઈ કઈ વાંધો નથી પણ હવે રૂપિયો અમે લેશું નહીં અમારા જ્ઞાતિના આગેવાન કેશે એમ અમે આ કરવાના નથી અમારે મત આપવું છે તમને પણ તમારે અહીંયા અમારા કામ કરવા પડશે અને એ પણ અમે દારૂ પીન છોડાવવાના નહીં હો આપણે સારા કામ આપણા ગામના ને સમાજના હોય એવા જ કામ કહેવાના ઘણા લોકો તો એમ કે ભાઈ મારે હું બુટલેગર છું જરા મારું જોઈ લેજો એવા જ કામ હો પછી બોલો અને પછી એના જ્ઞાતિ પાછા હાચવતા હોય અને પેલો નેતા એ બુટલેગર ને હાચવતો આ કઠણાઈ તો એની થઈશ આ સિસ્ટમ આગી બદલી ગઈ મારે મેં કહ્યું ને કે પીડા કેટલી જગ્યાએ લડવું ખબર નથી પડતી મને કેટલી જગ્યાએ સારા લોકો ને ચૂંટાવા પણ મુશ્કેલ બને છે ખરેખર તો આ લોકોએ શોગનનામા કરવા જોઈએ કે ભાઈ હવે અમે સો ના સ્ટેપ ઉપર એકાદ અપક્ષે કર્યું છે શોગંદનામું આ સારી વાત છે કે ભાઈ હું હું પક્ષ પલટો નહીં કરીશ હું બે લાખ ને બ્યાસી કે દસ લાખ કે બાર લાખ મતદારોને હું વફાદાર વફાદારઈશ એમના કામ કરીશ પગાર છે ગ્રાન્ટમાં રૂપિયો કમિશન નહીં લઈશ આવા બધા કરવા જોઈએ ખરેખર પણ નથી કરતા ખેર એ તો આપણે કરીશું બદલાવ ધીરે ધીરે તમે જોડાશો ને એક વ્યક્તિ દસ વ્યક્તિને કહેશે સાહેબ બદલાવ અહીંથી આવશે તમે લખી રાખજો તમારા મારા ઘરમાંથી આવશે તમારે કઈ જ નથી કરવાનું તમે ઘરમાંથી નીકળ્યા કે ભાઈ વીટીવી જુઓ યસુદાનભાઈ નું મહામંથન જુઓ સવારે પણ વીટીવી જુઓ સાહેબ આ એમને એમ નહીં થાય સમાચાર પણ ટીવી જો એટલે બીજા બધી ચેનલો પણ એ સારા ને સાચા સમાચાર બતાવવા પડશે બહુ જરૂરી છે આજે મારા પોલિટિકલ પાર્ટીઓને સુધારવી છે એમાં મારા મીડિયાને પણ સુધારવાનો છે બધાને હું કહીશ બધાને સાચું બધાને કેવું પડે હું મારી જાતને પણ કહું છું એટલે આખી ઘટના છે ચાર મહાનુભાવ આપણી સાથે જોડાયા છે હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે વરૂણભાઈ પટેલ ભાજપના નેતા છે જયવંતભાઈ પંડ્યા રાજકીય વિશ્લેષક છે અને નિર્મલભાઈ નથવાણી પણ રાજકીય વિશ્લેષક છે ચારે ચાર મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં શરૂઆત ભાઈ 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 આ નામ ખોટા જાય છે જુઓ ફટાફટ નામ હટાવો આ બે ને ભાજપ કોંગ્રેસના નેતાને કોંગ્રેસ ભાજપ કરી નાખો નહીં કોને ભૂલ કરીશ ધ્યાન રાખો હિમાંશુભાઈ શરૂઆત તમારાથી કરીશ હિમાંશુભાઈ ધડ 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 લખ્યા છે રાહુલ ગાંધીએ આજે એવું કહ્યું કે જો અમને સત્તા આપશો તો અમે ખેડૂતોના દસ દિવસમાં દેવા માફ કરીશું ખેડૂતોના દેવા ઘણા બધા છે બીજી વાત એમણે ન્યાય યોજના ની કરી હવે આવશે ન્યાય અપાવીશું એ રૂપિયા ક્યાંથી આવશે એ થોડીક તમે ખોલ પાડજો ત્રીજી વસ્તુ એમણે કીધી કે આ માલ્યા બાલ્યા બધાને અમે જેલમાં નાખીશું આ વાયદા ઉપર કેટલો વિશ્વાસ કરવો અમારો દોઢસો કરોડ થી વધુ રકમો નેશનલાઈઝ બેંકની પાંચ ઉદ્યોગપતિઓની માફ થતી હોય અને ખેડૂતોનું દેવું નો આંકડો આપ જોઈ લેજો આપ તો ખૂબ વિદ્વાન છો કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં જાહેરાત કરી ભાજપના પેટમાં તેલ રેડાયું અને ત્રણે ત્રણ જગ્યાએ અમલ કર્યો અને ક્યાંક હજી બાર મહિના પણ નથી થયા નાની મોટી કચાશ હશે કે વહીવટી ભૂલ હશે કોઈને હજી ન્યાય નહીં મળ્યો હોય તો આપ ટૂંક સમયમાં જોઈ શકો છો સો ટકા ખેડૂતનું દેવું માફ કરશે ખેડૂત કોઈ ભિખારી નથી હું ખેડૂત નથી કરો છું પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસને ખેડૂતનો મજબૂર લાચાર બનાવી દીધો

સાહેબ એમની તાડપત્રી ચોમાસા ની લેવાની હોય એ ઉનાળામાં પડે કયું એક કામ ખેડૂતોનું ઓનલાઈન વીમાની વાત કરીએ તો આ પોર્ટલ દ્વારા ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાંથી વીમાના પ્રીમિયમ કપાઈ જાય અને જયારે ખેડૂત વીમો લેવા જાય ત્યાં લાચાર થાય આ વર્તમાન શાસક ગુજરાત સરકાર જ્યાં આગળ દુકાળ જાહેર કર્યો જ્યાં દુષ્કાળ કે અહીંયા છે ત્યાં વીમો ઓટોમેટિક મળી જવો જોઈએ કેમ નથી આપતા સાહેબ વીમાનું પ્રીમિયમ તમે લઈ લો છો અઢારસો કરોડ અને એકસો એસી કરોડ એ પરત નથી આપવા તમે સબસિડીના નામે આજે ગાંધીનગરના દેગામના બટાકાના ત્રણ વર્ષ પહેલાના ખેડૂતની પચાસ રૂપિયાની બટાકાની સબસિડી નથી મળી કયા ખેડૂતના કલ્યાણની વાત નરેન્દ્રભાઈ કરે છે આ ઇન્દિરાજીના એક જ નિર્ણય આ ખેડૂતનો દીકરો જે જમીનનો મજૂર હતો એનો જમીનનો માલિક બનાવ્યો આ ડોક્ટર મનમોહનસિંહે એક જ લીટીમાં દેશના ખેડૂતોને તકલીફ પડી હતી વરસાદનો અભાવ કુદરતની આફત્તિ એવા સમયે ડોક્ટર મનમોહનસિંહ આખા દેશના ખેડૂતોને નાબૂદ કરી દીધું હું જવાબદારીપૂર્વક કહું કે ભારતીય જનતા પાર્ટીએ એક પણ એક પણ જગ્યાએ ખેડૂતોનું કલ્યાણ કર્યું બતાવો સાહેબ ગાયોને ચરવાનું ગોચર જે આઝાદીથી મોગલો અંગ્રેજો ફિરંગીઓ રાજાઓએ રાજ કર્યા ક્યાંય કોઈની દાનત ગોચર પર નથી માત્ર ગુજરાતનું પોણા ત્રણ લાખ એકર પોણા ત્રણ લાખ એકર જમીન ગોચરની એમના માનીતા ઉદ્યોગપતિઓને એક રૂપિયે બે રૂપિયે પાંચ રૂપિયે ટોકન જમીનો ગોચરની આપી દીધી કોઈ સરકાર કોઈ કૌજ જવાબદારી પર રાજાઓ મોગલો ફિરંગીઓ તરંગીઓ અંગ્રેજો કમારું કોંગ્રેસનું એક વીઘો જમીન કોઈ ઉદ્યોગપતિ નથી આપી એ ગાયોને ચરવા માટેનું હતું એ ગાયોની ખાઈ ગયા સાહેબ કાશ્મીરની અંદર ગૌરક્ષા પંડિતો અને એની વાત કરતા હતા આ ગાયની ની વાત આવી એટલે કહું અને એ જે કાશ્મીર ખુલ્લે આમ થાય છે એ કાશ્મીર જોડે ગઠબંધનની સરકાર બનાવી પ્રવીણ તોગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ને એને એનો વિરોધ કર્યો એટલે એમને આ ચૂંટણી એટલે તોડી નાખી પંડિતોના પુનવસન ની જગ્યાએ એમને સરકાર બનાવી દીધી એક માથાની સામે સો માથા લાવવામાં કેટલા સૈનિકો ઇતિહાસ યાદ કરે એટલા માથા સૈનિકોના વઢાઈ ગયા એટલા શહીદ કર્યા એ જવાબદાર ભારતીય જનતા પાર્ટી છે ત્રણસો સિત્તેર દૂર કરવાની વાત હતી સાહેબ એની જગ્યાએ ત્રણસો સિત્યોતેર દૂર કરી કોના પ્રેમમાં કરી કોને તમને કીધું હતું ત્રિપલ તલાક તમારો મેનિફેસ્ટામાં એજન્ડા હતો કોના કોના પ્રેમમાં ત્રિપલ તલાક લાયા કોની એવી લાગણી હતી ત્રણસો સિત્યોતેર ને ત્રિપલ તલાક હું સીધો ભાજપ ઉપર આક્ષેપ કરું છું કે કોના પ્રેમમાં

અને અમારા મેનિફેસ્ટો ની બહાર અમારી પાર્ટી પણ આપતી અમે ઘણી વાર કહીએ કે જુઠ્ઠાની સાહેબ આજે અમારું અમારું બધું જ જે યોજનાઓ હતી એ મનરેગા હોય તો એની મજાક કરી હતી આધાર કાર્ડની મજાક કરી હતી ફૂડનો અધિકાર મજાક કરી હતી શિક્ષણનો અધિકાર મજાક કરી હતી આજે બધી યોજનાઓ અમારી આજે માથે ટોપલો લઈને ફરે છે ઓકે વરૂણભાઈ એક સવાલ એ એટલા માટે થાય કે મને એ ખબર નથી કે શું થવાનું છે અને ભગવાન રામને પણ ક્યારેક એ નથી એ પણ કહેવાય છે કે રામને પણ કાલે શું થવાનું છે એમ કે એ વાત છે આવતીકાલે જે થાય તે પણ એક બે વાત ખરેખર ગામડામાં જે ચર્ચાઈ રહી છે શહેરોમાં સિટીમાં થોડી થોડી ચર્ચાઈ રહી છે એ એ છે કે એક તો ખેડૂતોનો દેવા માફી વાળું છે બીજું આ ન્યાય યોજનાવાળું છે હવે અને ત્રીજું ખેડૂતોને અલગ બજેટવાળું છે અને કોંગ્રેસે પાછું ત્રણ રાજ્યોમાં હમણાં આવીને થોડુંક કરી પણ દીધું છે એટલે ગામડા અને અર્ધગ્રામે પાંચસો ને તેતાલીસમાંથી ચારસો અઠ્યાવીસ બેઠક દેશમાં એવી છે કે આ લોકોને વર્ગને આકર્ષે છે જોકે પછી ઘણી જગ્યાએ એવું પણ બને કે કોંગ્રેસના પોતાના સંગઠન ન હોય એટલે નેતા હોય નેતાઓને પાર્ટી બીજી ભાજપ લઈ જાય તો એ ભાજપમાં વયા જાય એ પણ બની શકે મત પણ જે હોય પણ જે હોય તે પણ સ્થિતિ શું આ આવા બધા વાયદાઓના કારણે ભાજપ ને અસર પડશે ખરી જો દેશની જનતાને દેશના ખેડૂતોને દેશના ગરીબોને દેશના મધ્યમ વર્ગને માતાઓને બહેનો દેશમાં કોઈ પણ પાર્ટી ઉપર જો વિશ્વાસ હોય તો એ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ છે કોંગ્રેસે સાહીઠ વર્ષ સુધી ખાલી આવા વાયદાઓ જ કર્યા છે ખાલી આવી વાતો જ કરી દેશનો ઇતિહાસ હું તમને થોડો યાદ કરાવું છું કે દેશના બહુ લોકપ્રિય પ્રધાનમંત્રી માન્ય ઇન્દિરા ગાંધીએ નારો આપ્યો હતો ગરીબો ગરીબી હટાવો આજે એમના પૌત્ર એ નારો આપી રહ્યા હતા કે ગરીબી હટાવો એનો મતલબ સોએ સો ટકા સાબિત થાય છે કે માન્ય ઇન્દિરાજીની સરકાર હતી એ પછી રાહુલજીની રાજીવજીની સરકાર આવી એ પછી સોનિયાજીની સરકાર આવી મનમોહનસિંહની આટલી સરકારો આવા છતાં એમને જે માન્ય ઇન્દિરાજીએ જે નારો આપ્યો હતો કે ગરીબી હટાવો એ નારો કોંગ્રેસ પાર્ટીની સરકાર એ વાયદો પૂરો નથી કરી શકી અને એ જ નારો રાહુલજી આપવો પડ્યો મારા મિત્રો હિમાંશુભાઈએ બહુ બધી વાતો કરી કે ખેડૂતો માટે આમને ખેડૂતો માટે તેમ દેશના ઇતિહાસમાં પહેલી વાર કોઈ એવી ઘટના બની ને પહેલી વાર એવા પ્રધાનમંત્રી આવ્યા કે સીધા ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા એના ખાતામાં જમા થયા હોય દર વર્ષે બોતેર હજાર કરોડનું બજેટ છે પાંચ વર્ષનું બજેટ ગણો તો ચાર લાખ કરોડ રૂપિયા ખેડૂતો માટે આ સરકારે ફાળવી દીધા છે અને ખાલી વાતો નથી કરી કોંગ્રેસની જેમ ખેડૂતના ખાતામાં એ પૈસા આવી ગયા છે પહેલી વાર ખેડૂતો માટે સિંચાઈના પ્રશ્નો હોય યુરિયાને નિમકોટેટ કર્યું હોય તો આ સરકારે કર્યું અને અને ભાઈ હમણાં મને એક પ્રશ્ન પૂછ્યો કે તમને કોને કીધું કે ત્રિપલ તલાકનો કાયદો લાવો ત્રિપલ તલાકના કાયદાને દૂર કરો વર્ષોથી જે દેશની મુસ્લિમ મહિલાઓ જે પીડાતી હતી એમની સાથે અન્યાય થતો હતો અને એમના જ વર્ગ દ્વારા રજૂઆત આવી અને ત્રિપલ તલાકની પીડામાંથી અમને મુક્ત કરાવવાનો ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રયત્ન કરો એ વાતનું ભાજપના કાર્યકર તરીકે મને ગૌરવ પણ હું મારા મિત્ર હિમાંશુભાઈને પ્રશ્ન પૂછીશ કે અમારી જોડે તો રજૂઆતો આવીને અમે આ વાત કરી તમને કોને એવી રજૂઆત કરી આ દેશમાંથી કે આપાનો કાયદો હટાવો આપપા દેશનો એવો કાયદો છે કે જેના લીધે આજે લશ્કર પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે છે લશ્કર આતંકવાદીઓના ઘરમાં ગુસિન સફાયો કરી શકે છે આતંકવાદ માટે તપાસ કરી શકે છે દેશના કયા નાગરિકે કોંગ્રેસ પાર્ટીને કીધું કે કાયદો હટાવો એની કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટા કરવી જોઈએ ઓકે માની લઈએ હું આપું છો માની તમારો ટન લઈ લો કારણ કે મહામંથન નો શિરસ્તો છે બરાબર કે સમય સંપૂર્ણ સરખો આપવો બોલવા દેવું હું વચ્ચે ક્યારેક ટપ ટપ કરીને પડતો નથી મારી આદત નથી જયવંતભાઈ જનતા જનાર્દન આમ ભગવાન છે ચૂંટણીમાં જોકે કે ના કારણે એવી જાગૃતિ થોડીક આવી છે કે લોકો પૂછતા રહ્યા છે નહીં તો આ બધા નેતાઓ પાંચ વર્ષ બચ્ચું દેખાતો હતો ને એવી રીતે પાંચ વર્ષે દેખાતા હતા હજી પણ એવું છે આ વખતે જનતા થોડીક જાગૃત થઈને પૂછી રહી છે એટલે હવે આ લોકો બધાને કથે છે કારણ કે આમાં સચ્ચાઈ બહુ અઘરી પડે ને સચ્ચાઈ કારણ કે ભાઈ સાહેબે જલસા જ કર્યા હોય સાંસદોના નામે ધારાસભ્યોના નામે એન્જોય જ કર્યું હોય પણ એક સવાલ એ છે કે આ વચનોમાં વચનોના મુદ્દાઓ ચાલશે કે રાષ્ટ્રવાદનો મુદ્દો ચાલશે લોકો કઈ તરફ જોઈ રહ્યા છે લોકોને રોજગારી જોઈએ છે કે પછી એવું થાય કે ભાઈ ના આ બરોબર છે એટલે કયા એંગલ ઉપર લોકો વિચારી રહ્યા છે સમજવાની કોશિશ કરી છે માણસની અસ્મિતા ઉપર એની જે સુરક્ષાનો પ્રશ્ન આવે છે તમે જુઓ કે આજે આપણે બીજા તબક્કાના મતદાનના આંકડા જોઈએ તો આસામ છે એમાં સૌથી સારું મતદાન થયું છે એ જ રીતે પશ્ચિમ બંગાળમાં સૌથી સારું મતદાન થયું છે આટલી બધી હિંસા ઘટનાઓ છે અને પશ્ચિમ બંગાળમાં તો પંચાયત જેવી પંચાયત ચૂંટણીમાં પણ હિંસા એટલી બધી ભડકી હતી અને પત્રકારો સહિત કેટલા બધા લોકોના મૃત્યુ થયા હતા લગભગ વીસેક જણાના મૃત્યુ થયા હતા અને કોર્ટે એવો ચુકાદો આપવો પડ્યો કે વોટ્સઅપ ઉપર તમે ઉમેદવારી પત્રો સ્વીકારો તો આ આ સ્થિતિ આપણા એક ભારત લોકશાહી વાળો દેશ કહેવાય ને આપણે ગર્વ લઈએ બધું જ બરાબર છે પણ તો આવી ઘટનાઓ પણ બની રહી છે બહુ દુઃખદ વાત છે તમે જો સીપીએમ ના ઉમેદવાર મોહમ્મદ સલીમ ના કાફલા ઉપર પથ્થરમારો થાય છે ત્યાં એટલે આ પ્રકારનું ઘટના ત્યાં ઘટે છે એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે સુરક્ષા ની વાત આવે છે ચાહે પછી નવજોત સીધું એમ કે કે ભાઈ મુસલમાનો છે કોંગ્રેસને મત આપે કે પછી યોગી આદિત્યનાથ હલીને બજરંગ બલીને લઈ આવે પણ જ્યારે સુરક્ષાનો પ્રશ્ન આવે છે પછી રાષ્ટ્રની સુરક્ષાનો હોય કે પછી પોતાની સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યારે પેલું પ્રાણી પણ હોય એ મરણ્યું થઈ જાય છે એટલે પહેલા એ એ જ વસ્તુ જોઈએ છે બીજી બધી વસ્તુઓ ગોળ બની જાય છે એના માટે અને અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને એ પરિસ્થિતિનો લાભ લેવામાં ભાજપ છે કે પાછું નથી પડી રહ્યું તો સામે કોંગ્રેસ પક્ષને માટે પણ અત્યારે સુરક્ષાનો જ પ્રશ્ન છે કારણ કે એની પણ ચુમ્માલીસ બેઠકો ઉપર આવીને અટકી ગઈ છે અને એના માટે આખું હવે જે છે કરો યા મરોનો જંગ છે એટલે એ પણ ન્યાયની યોજના લઈને આવ્યું છે પણ તકલીફ એ છે કે એને સુરક્ષાના મુદ્દે જે આપસા વાત કરી જે વરૂણભાઈ પણ બહુ સારી રીતે ઉઠાવી આપસપા હોય રાષ્ટ્રદ્વનો કાયદાની વાત હોય આ બધા ત્રણસો સિત્તેર કલમ હોય ત્યાં કોંગ્રેસ પાછી પડી જશે એવું મને લાગી રહ્યું છે ઓકે નિર્મલભાઈ તમારી પાસે આવવા માંગીશ આ વાયદાઓ માની લો કે એમણે નરેન્દ્રભાઈ આજે એવું કહ્યું કે ભાઈ પાંચ વર્ષ મને આપ્યા એટલે આમને હું જેલના દરવાજા સુધી લઈ ગયા ભ્રષ્ટાચારીઓને જોકે નીરવ મોદીની બધા બહાર છે વિજય માલ્યાને પણ આ હું વાત કરું છું રોબર્ટ વાડ્રાની ને બધાની હવે એમણે એવું કહ્યું કે પાંચ વર્ષ બીજા આપો તો આ બધાને જેલમાં નાખી દઈશ સમજવાની બે કોશિશ કરવી છે એક તો જનતા ઈ જેલમાં જાય એના માટે મત આપશે કે પછી કેટલાક લોકોને એટલે ખેડૂતોને એમ જગ દેવામાં આવી નહીં છે ભાઈ રોજગારી ચોત્રીસ લાખ ચોવીસ લાખ આપવાની વાત કરી છે એના માટે લોકો આકર્ષાશે લોકો કઈ રીતે આકર્ષાશે સમજવાની કોશિશ કરે આપણે શરૂઆત કરવી પડે ઓગણીસો પચાસ નો એ ભારતીય સ્થાપના થઈ એ સમયે જ કોંગ્રેસ વર્ષો જૂની સંસ્થા હતી તો ગઢ પોતાનો જમાવેલો હતો ત્યારે હજુ ભારતીય જનતા પક્ષે પાયા ખોદવાની શરૂઆત કરી હતી અને શ્યામા પ્રસાદ મુખર્જીના વડપણ હેઠળ ત્યારથી પાપા પગલી ની શરૂઆત થઈ આઝાદી થી પચાસ વર્ષની વાત કરીએ તો કોંગ્રેસે પચાસ વર્ષ સત્તા ટકાવવા માટે વિતાવ્યા છે અને આઝાદી બાદના પચાસ વર્ષ ભારતીય જનતા પક્ષે સંઘર્ષમાં વિતાવ્યા છે અને ત્યારબાદ ઓગણીસો ને છન્નું સુધી આપણે આવીએ તો પહેલી વખત કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સરકાર રચાઈ ફક્ત તેર દિવસ એ સરકાર ચાલી ત્યારબાદ વધુ એક વખત ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારતીય જનતા પક્ષની સરકાર એક વર્ષ માટે રચાઈ અને ત્યારબાદ ઓગણીસો નવ્વાણુંથી પાંચ વર્ષ માટે ફૂલ ફ્લેગમાં ભારતીય જનતા પક્ષની સરકાર રચાઈ એ સમયે અટલ બિહારી વાજપેયીના લોખંડી મનોબળનું દેશના લોકોને દર્શન થયું વિકાસની આપણે વાત કરીએ છીએ જુદા જુદા વચનોની વાત કરીએ છીએ તો ભારતીય જનતા પક્ષે દેશના લોકોની સુખાકારી માટેનું પહેલું કદમ સમગ્ર દેશને ચાર માર્ગીય રસ્તામાં રૂપાંતરિત કર્યો અને આજે અમુક જગ્યાએ તો સિક્સ ટ્રેક કે એઈટ ટ્રેક સુધીની પણ એક સવલત દેશના લોકોને પૂરી પાડવામાં આવી છે તો ભારતીય જનતા પક્ષનું આ પાપારૂપી કદમ હતું અત્યારે બંને પક્ષો વચ્ચે ઔદ્યોગિક ગૃહોની માફક સ્પર્ધા ચાલી રહી છે ઔદ્યોગિક ગૃહો જેમ પોતાનો ગ્રાહક વર્ગ ટકાવી રાખવા માટે તેઓ માટે જુદી જુદી યોજનાઓ કે સ્કીમ વહેતી મૂકે છે બરાબર એ જ રીતે દેશની તિજોરીનો દેશની જીડીપીનો દેશના વિકાસ દરનો દેશના ફુગાવા કે મોંઘવારીના દરનો કોઈ જ વિચાર કર્યા વિના બંને મુખ્ય પક્ષો પોતપોતાને અનુકૂળ હોય જે વચનોથી લોકોને લોભાવી શકાય એવા વચનો લોકો સમક્ષ મૂકી રહ્યા છે ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પક્ષે જે કિસાન યોજનાની જાહેરાત કરી અને વાર્ષિક રૂપિયા છ ની વાત વેતી મૂકી લાગે છે કે ખેડૂતો માટે આ કલ્યાણલક્ષી યોજના કરતા સ્વરક્ષણની યોજના વધારે છે ખાસ કરીને છેલ્લે જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને એમાં ત્રણ હિન્દી ભાષી પોતાના હૃદયરૂપી રાજ્યોમાં જે રીતે ભારતીય જનતા પક્ષે હાર સહન કરવાની નોબત આવી એમાં સ્પષ્ટપણે ખેડૂતોનો અસંતોષ ઉડીને આંખે વળગ્યો હતો કેમ કે બે હાજર ચૌદમાં સત્તાના સૂત્રો ગ્રહણ કરતા પહેલા ભારતીય જનતા પક્ષે પાક વીમો અને ટેકાના ભાવના મુદ્દે ખેડૂતોને લોભાવનારી જાહેરાત કરી હતી અને ગમે તે કારણસર એ યોજનાનું થઈ શક્યું નહોતું રોષ ઉડીને સપાટી પર આવ્યો હતો ત્યારથી ભારતીય જનતા પક્ષને ખ્યાલ આવી ગયો કે માત્ર વચનો આપવાથી કામ નહીં ચાલે અને માટે કિસાન યોજના અમલમાં મૂકી ખેડૂતોને લલચાવવાનો પ્રયત્ન કર્યો સામે પક્ષ તરત જ કોંગ્રેસ જાગૃત થઈ અને એમણે ન્યાય યોજના અમલમાં મૂકી કે વાર્ષિક જેની આવક રૂપિયા બાર હજાર થી ઓછી છે ફરીથી કહું વાર્ષિક આવક રૂપિયા બાર હજારથી થી ઓછી છે એવી મહિલાઓ માટે વાર્ષિક રૂપિયા બોતેર હજાર સરકાર પક્ષેથી આપવાની જાહેરાત થઈ અત્યારે આવક છે એના કરતા છ ગણી આવક સરકાર આપે તો જરા વિચારણા માંગી લે એવી આ એક યોજના છે કારણ કે અંતે કોઈ આ યોજનાનો જે લાભાંશ છે એ કોઈ રાજકીય પક્ષ પોતાના ભંડોળમાંથી નથી આપવાનો અંતે એ બોજ તિજોરી પર પડવાનો છે અને લોકો જ્યારે આવકવેરામાં રાહતો ઝમકી રહ્યા છે વેરામાં રાહતો ઝંખી રહ્યા છે ત્યારે આવી યોજના જો અમલમાં મૂકવામાં આવશે તો જે કર ભરનાર વર્ગ છે એના પર વધુ વધુ બોજો વધતો જશે અને એકંદરે તેઓ કર ભરવામાંથી નાસીપાસ થશે આ બાબતનો પણ વિચાર કરવો જોઈએ માત્ર દેશના લોકોની સુખાકારીમાં વધારો થાય એ બાબતને બંને રાજકીય પક્ષોએ મહત્વ આપવાની જરૂર છે અને આ માટે ભૂટાન જેવો નાનો દેશ કે જે સુખાકારી આંખ દર વર્ષે નક્કી કરે છે કે દેશના લોકોની ખરેખર સુખાકારી વધી કે કેમ એ દિશામાં ભારતે વિચારવાની જરૂર છે ફક્ત લોભાવનારી જાહેરાત અમુક વર્ગ માટે આપી એ અન્ય વર્ગને નુકસાન કરવા જેવું છે અને દેશમાં ફક્ત જીડીપીનો આંકડો વધે વિકાસનો આંકડો વધે પણ જો સુખાકારીમાં કોઈ વધારો ન થયો હોય તો જીડીપીનો આંકડો છેતરામણો બની રહે છે અને એ જ રીતે અન્ય વિકાસના આંકડાઓ પણ છેતરામણા બની રહે છે ખરેખર દેશના લોકોની સુખાકારી વધે રાહતમાં વધારો થાય અને વિકાસનો નવો દ્રષ્ટિકોણ પણ એક વાત એ સમજવાની છે કે આપણે બધા શહેરમાં મોટા ભાગે રહીએ છીએ ખેડૂતોના દેવા માફી ની વાત આવે તો આપણે એમ કહીએ છીએ બોજો પડે છે ખેડૂતોના જે ગરીબ વર્ગ છે એમના નિર્મલભાઈ કહ્યું કે બીજા લોકો ઉપર ટેક્સ ભારણ આવે ગરીબ વર્ગ છે એની બાર હજાર થી જેની ઓછી આવક છે સમજો કે બે કે ત્રણ બાળકો હોય તો અત્યારે ખબર છે સરકારી શાળાઓમાં ઠેકાણા નથી આ બહુ સ્પષ્ટ કહું છું જવાબદારીપૂર્વક કહું છું અને કોઈ કહેતા હોય કે મિનિસ્ટર કે કોઈ અધિકારી નેતા કે ઈસુદાનભાઈ ખોટું બોલે છે તો એના એના એ દીકરાને સંતાનને મોકલે હું ત્યાં અભિનંદન આપવા જઈશ એના ઘરે હવે એ એ બાર હજાર રૂપિયા જો ન કમાતો હોય સમજો છ હજાર રૂપિયા કમાતો હોય તો એક તો શિક્ષણની ફી ન ભરી શકે ન કરે નારાયણ આપણે કહેવત છે એવી રીતે કદાચ કંઈક થઈ ગયું તો હોસ્પિટલોમાં ડોક્ટરોના ઠેકાણા નથી આ બહુ સ્પષ્ટપણે કહું છું આજે પણ ગુજરાતના કોઈ પણ નાના ગામડામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે આરોગ્ય કેન્દ્રોમાં તમે વયા જાઓ મોટી બીમારીઓ માટે રાહત આપવામાં આવે છે સ્વાભાવિક છે કંઈક કેન્સર જેવી મોટી બીમારી હોય તો સરકાર આપે છે રાહત પણ સામાન્ય રીતે છ હજારમાં ઘર બાર હજારમાં દસ હજારમાં કોણ ચલાવી શકશે અને આપણે બાર લાખ સુધી કમાતા હોઈએ મહિને લાખ રૂપિયો જો હું કમાતો હોઉં તો બી મને મકાન મારે લેવું હોય શહેરમાં તો બે લાખ ને સિત્તેર હજાર રૂપિયાની સબસિડી મને મળે છે સરકાર તરફ આવા કરોડો ઘર નાગરિકો છીએ આપણે કે જે મેળવ્યા છે તો સાહેબ બે લાખ ને સિત્તેર હજાર આપણે મેળવીએ છીએ તો ખેડૂત છે એને તો ભાવ નથી મળતું એની ઉપજના ભાવ નથી મળતા એને સંપૂર્ણ છે એ ભગવાન ઉપર રાખે છે કારણ કે આધાર કારણ કે સિંચાઈ નથી મળતી એને વીજળી ટાઈમ ઉપર નથી મળતી રાત દિવસ ત્રણ પારીમાં વીજળી મળતી હોય છે હું જે પીડા કરી રહું છું ને ગરીબ વર્ગની એટલા માટે કરી રહ્યું છું સાહેબ કે એનો દર તમારે મને સમજવાની જરૂર છે આપણે એસી ચેમ્બરોમાં અથવા તો મહિને પચીસ પચાસ હજાર કમાઈ લઈએ છીએ સિટીમાં અને આપણે બીજી કોઈ જરૂર એટલા માટે નથી પડતી કારણ કે અહીંયા તો એક તો આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા નથી બધા ભાઈઓને આપણે અલગ કરી નાખ્યા છે મમ્મી પપ્પાને આપણે એવું હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છીએ આ બહુ સમય બહુ બહુ ઝીણવરપૂર્વક છે પણ દિલમાં વાગે એવી વાત છે કોઈ તમને કહેશે નહીં એટલે હું કહું છું પછી આપણે ભાઈઓને કંઈ મદદ કરી શકીએ ને કે ભાઈ ખેતી કરતો એને રૂપિયા તમે મને મોકલતા નથી આપણે આપણે માત્ર કાનૂન વ્યવસ્થા જોઈએ છીએ સિટીમાં બ્રિજ બની ગયા છે બે ચાર આ બ્રિજોમાં પણ ક્યાંથી ટેક્સના પૈસા આવે છે કોઈએ પૂછ્યું નથી તો કહેવાનો ભાવ અર્થ એ છે કે બીજા વર્ગ જે બા અઢાર લાખ થી વધારે કમાણી વાળો છે એના ઉપર વધારે ટેક્સ પડે છે બાર લાખ થી વધારે બાકી તો પાંચ લાખ સુધીના તો રિબત જોડે મળે છે એટલે હવે મહિને પચાસ હજાર કમાય છે એને જો તો વ્યવસ્થિત ગોઠવણ હોય તો એને પણ ટેક્સ ભરવાની જરૂર નથી પડતી તો સાહેબ પચાસ હજાર રૂપિયા ચોસઠ હજાર રૂપિયા મહિને કમાનાર ને પણ જો ટેક્સ ભરવાની જરૂર નથી તો બાકીના જે વધારે કમાય મારા જેવડા વધારે પગાર લેતા હોય તો સ્વાભાવિક છે મારે ટેક્સ ભરવું પડે પણ હું ટેક્સ ભરું છું એનો અર્થ એ નથી કે એ બધું ખેડૂતોના ગરીબ વર્ગમાં જાય છે આ માલ્યા જે બૂચ મારે છે એમાંય મારો ટેક્સનો પૈસો ગયો છે આ નીરવ મોદીએ બૂચ મારે છે એમાંય પણ ટેક્સના પૈસા ગયા છે બેંકો માં સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિના માપ થયા હોવાના આક્ષેપ થયા છે એમાં પણ ટેક્સના પૈસા ગયા છે તો દર્દ સમજવાની કોશિશ કરજો કે ઉદ્યોગપતિ ની કઈ રીતે માનવાર થાય છે અત્યારે મેં છે મારી એક કંપની નાખી મેં વીસ હજાર કરોડ રૂપિયા લોન લીધી જોજો સમજજો પછી હું શું કહું છું સરકાર પાસે જાઉં કે મારાથી વીસ હજાર કરોડ ભરાય એમ નથી ભાઈ સરકાર ને બેંકો દસ હજાર કરોડ માં માંડવાણ કરે દસ હજાર કરોડ એના માફ કરે ને દસ હજાર કરોડ ભરી જાય તો સાત હજાર કરોડ ભરી દે અને એ પાછો બીજી લોન મને આપી શકે તો આ બાર હજાર કરોડ રૂપિયા માફ કર્યા એ કોના બાપની દિવાળી છે અને એના આંકડા જાહેર કરો તમે બધા કોંગ્રેસના સરકાર હોય કે ભાજપની સરકાર હોય અમને તમે દરેક જગ્યા ઉપર જે દેશમાં થઈ રહ્યું છે ને એ એ ઓનલાઈન હોવું જોઈએ કે ભાઈ આ અમે કર્યું છે ને આ નથી કર્યું આનાથી વધુ શું આરસીઆઈ મારી પોતાની કેટલી કેમ ભાઈ પારદર્શિકતા અહીંયા આવી જોઈએ આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે હિમાંશુભાઈ તમને સંક્ષિપ્તમાં બીજો ટર્ન છે તમને પ્રશ્ન એ પૂછવા માંગીશ કે હમણાં પરિમલ નિર્મલભાઈએ કહ્યું કે ભાઈ આટલી બધી યોજનાઓ તમે આપશો પછી તો બીજા સમાજમાંથી ટેક્સ ઉઘરાવીને શું કરી કઈ રીતે કરી શકશો સાહેબ મારે કહેવા કરતી આપે બહુ જ સારી ભાષામાં કીધું કે આજે આપણા દેશનું ટેક્સનું માળખું આખે સમજાવી દીધું કે જેથી કોઈ મધ્યમ વર્ગને આ રાહુલજીની ન્યાય યોજનાથી નુકસાન નથી જવાનું અને એવા વર્ગને ફાયદો થવાનો છે કે જેને જોવાથી આપણને સેદ દુઃખ થાય આ યુવાનને આટલી પણ તક નહીં આ દેશની અંદર આટલા બધા રૂપિયાની રેલમ છેલ થતી હોય ત્યાં આ યુવાનો માટે એક ન્યાય યોજના એટલી સાહેબ સરળ છે મને ઘણા પૂછે કે તમે આ ન્યાય યોજના ક્યાંથી એટલે હું હસ્તસ્ત કહું કે પેલા પંદર લાખના વ્યાજમાંથી નહીં આપતી સાચું આપી છે ભારતીય જનતા પાર્ટીએ ચૌદમાં કીધું હતું બધા ઘણું બધું ક્યાં કોંગ્રેસનું પણ સાહેબ હું એક અડધી મિનિટમાં કહી કે બે હજાર ચૌદમાં માં રામ મંદિર અમે કીધું હતું બનાવીશ બેતાલીસમાં માં પાને લખ્યું હતું ત્રણસો સિત્તેર દૂર કરીશું આખા દેશની દિવાલો ચિતરી હતી અમે કીધું હતું ચાલો એમને ત્રણસો સિત્તેર સિત્યોતેર હટાવી દીધી આપણે ચર્ચા નથી કરવી કોઈને કહેવામાં રસ નથી અચ્છે દિન આવી ગયો અમે કીધું હતું આજે પાંચ વર્ષ પછી આજે નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન એમ કે અમે કોર્ટ સુધી લઈ ગયા અરે ભાઈ ફાંસી ચડાવી દો ને અને કોઈ કોંગ્રેસનો નેતા ખોટું કરીને મરી ગયો હું જીવું છું મને લઈ જાઓ મને ચડાવી દો હું ગેરંટીડ થવા તૈયાર છું ખાલી વાતો કરવાની સાહેબ લોકોને ઉશ્કેરવાના પંદર લાખ આપી દઈશું બે કરોડ રોજગારી આપીશું આનું કાન કઈ ના થયું સાહેબ એક સામે દસ માથા વાઢી લાવીશું એની જગ્યાએ એક હજાર સૈનિકોએ આ દેશના એક હજાર શહીદોની શહીદી એ ભારતીય જનતા પાર્ટીની મોટી નિષ્ફળતા કાશ્મીરની પંડિતોની વાતો કરીને પીડીપી સાથે બે ગયા રાષ્ટ્રીય નેતાઓ ક્યાંય જેલમાં ગયા હોય અને નસકોરી ફૂટી અને ભાજપના નેતાનો આ દેશ માટે ક્યાંય ખાલી સ્ટેજ ઉપર ને મંડપો ઉપર ચડીને મોટા ભાષણ કરવાના અને યુવાનો ને ગોળીઓ ખવડાવવાની ખેડૂતોને ગોળીઓ ખવડાવવાની આજે એ મજાથી સરકારો મનાવે છે પણ ક્યાંય કોઈ વેદના થઈ હોય એમના આ સાહીઠ વર્ષમાં સત્તા લાલસામાં અસંખ્ય યુવાનોનો પરિવારનો ભોગ લેવાયો હોય એને ક્યાં સાહેબ શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાલ ઉપાધ્યાય આઝાદીથી આ દિન સુધી ભારતીય જનતા પાર્ટી બોલતી હતી આ બંને જણાનું જાણે કોંગ્રેસના નેતાઓ ગાંધીજી સરદાર પટેલ ને જવાહરલાલ નહેરુએ ખૂન કર્યું હોય એમનું મર્ડર કરી નાખ્યું હોય

સાહેબની જાહેરાતો ખર્ચ પૂછી સાહેબના વિદેશ ખર્ચ અને બરાબર રાહુલજીની ન્યાય યોજના જે સાહેબનું સોશિયલ મીડિયાનું વડાપ્રધાન બન્યા પછી સાહેબે જે જાહેરાત આ બધું કરવા છતાં તમને લાગે છે કે તમને મત આપશે લોકો સાહેબ હું તમને કહી દઉં રાહુલજીના એક વર્ષના બે મહિના એટલે ચૌદ મહિનાનું શાસન એમાં સાત રાજ્યોમાં કોંગ્રેસની બરાબર મધ્ય ભારતમાં કોંગ્રેસની સાત રાજ્યોમાં ડંકે કેટલો રાહુલજી ના નેતૃત્વમાં બની ગુજરાતની જનતા ગાંધી સરદાર ગુજરાતની જનતાએ તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાઓ અને આશીર્વાદ આપ્યા છે અને એ જ આ ગુજરાતની જનતાના એ આશીર્વાદ આજે ક્યાંક વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી ઉણી ઉતરી હતી પણ પ્રજા નથી ઊણી ઉતરી આ વખતે અમને પ્રજાનો વિશ્વાસ છે કે તમે જોજો તમે નહીં કલ્પ્યું હોય ગમે તેવા મહારથીઓ ગમે તેવા ક્રિમિનલ લોકોને ભાજપે ચૂંટણીમાં ટિકિટો આપી પણ પ્રજાના મતની તાકાત અહંકારી ભાજપના વખતે એની જગ્યા બતાવી દે ઓકે વરુણભાઈ તમે જે કેવું એ કોણ મારો દસ સેકન્ડમાં સવાલ પણ છે કે તમે લોકોએ જે ચૂંટણી ઢંઢરોમાં કેટલીક બાબત જે કોંગ્રેસે અત્યારે કીધી છે તમે એવું કહ્યું કે ભાઈ ભાજપ એવું કહે છે કે કોંગ્રેસ છે એને વાયદા જ આપવા છે એટલે ગમે તે આપે એમ મેં કોંગ્રેસ ના એવી ને પ્રવક્તા નથી પ્રશ્ન પૂછ્યો કે આસપા હટાવવાનું તમને કોને કીધું કોંગ્રેસ ના કોઈ નેતા હવે તમારો ટર્ન આવે ત્યારે કહીશા હટાવવાનું કોને કીધું હું ખરાબ થોડાક દર્શકો ને હું કહી અરુણાચલ પ્રદેશ માં પણ બધામાં કાયદો હું ને કેવા માંગુ છું આપ એવો કાયદો છે કે જે દેશના સૈનિકોનું મનોબળ વધારે છે દેશના સૈનિકો ગમે ત્યાં પાવરથી સર્ચ ઓપરેશન કરી શકે છે પાવરથી આતંકવાદનો સફાયો કરી શકે છે એ આપવાનો કાયદો હટાવવાનું કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં મૂક્યું છે એ કોંગ્રેસ કહેશે કોને એમને કીધું એવું કહું છું બીજું કેમ ત્રણસો કેમ દેશની જનતા ફરીથી ભારતીય જનતા પાર્ટીને ગઈ વખત કરતા પણ

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા બોમ્બે માં બોમ્બ્લાસ્ટ્રપ્રો ભારતીય પાર્ટીનું શાસન પછી કાશ્મીર ખાલી ને ખાલી અગિયાર જિલ્લાઓમાં જ આતંકવાદી હુમલા થયા અને જે આતંકવાદી હુમલા થયા એનો દેશમાં હું ઇન્ડિયા હું મિત્ર ને ક્રેડિટ આપું ઇન્દિરા ગાંધી પછી કોઈ એવા પ્રધાનમંત્રી આવ્યા કે પાકિસ્તાનને જડબા જવાબ આપ્યો અને દેશનું માથું ઊંચું કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારે અને લશ્કરે વર્ષ પછી ઘરમાં માર્યું બીજી વાત કરી ખેડૂતોની વાત ખેડૂતો વિશે બોલવાનો કોંગ્રેસ પાર્ટીનો કોઈ અધિકાર જ નથી ગુજરાતના ખેડૂતોની બરબાદીમાં સૌથી મોટો સિંહ ફાળો કોઈનો હોય તો કોંગ્રેસ પાર્ટી નો અને જોરદાર અને એની ઓથેન્ટિક માહિતી નર્મદા ડેમ ની ઊંચાઈ વધારવાનો મુદ્દો ઉંચાઈ દસ વર્ષ પાણી આજે કોંગ્રેસ પાર્ટીએ રોકીને રાખી હતી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને નર્મદા ડેમ ની ઊંચાઈ વધારવાની મંજૂરી કોઈ આપ્યું ભારતીય જનતા પાર્ટી ની મોદી સરકારે આપી ચાર કિલોમીટર બનતો તો અને મોદી સરકાર માં રાષ્ટ્રીય રાજમાર્ગ રોજ નો તેત્રીસ કિલોમીટર બન્યો ત્રણસો અને આ બધા આંકડા હિમાંશુભાઈ આ બધા આંકડા ઓથેન્ટિકેટ વેબસાઇટ ઉપર એક માથા સામે દસ માથા કાશ્મીર ની જગ્યાએ પીડી દીધી એક સ્થિતિ એ છે કે જે નેતાઓ ના ભાષણો માંથી મને જે ગાયબ જોવા મળે છે જનતા ના છે હવે પાકિસ્તાન વાળી વાત આવે છે કે મેં ગઈકાલે પણ અહીંયા ચર્ચા કરી હતી કે પાકિસ્તાન બચલું છે આપણું ને બચલું જ રહેવાનું છે પાકિસ્તાનને તો તમે વિડીયો એનો ઇમરાન ખાનનો જે અધિકારીઓને સાંભળતો જુઓ ને તો રોજનો છસો કરોડ રૂપિયાનો તો એને જે દેવું છે ને એનો વ્યાજ ભરે છે એટલે એમાં કંઈ લઈ લેવા જેવું નથી ખાડે કયું સાવ આ સ્થિતિમાં મારે એ કરવું છે કે આપણા દેશને કઈ નીતિઓ આગળ લઈ જશે મારે આ જનતાનું પહેલા તો ભલું કરવું છે જનતા જે ગરીબ છે એ ઉપર આવવી જોઈએ હવે કઈ રીતે આવે એ નથી આવતો આંકડા એવા આવે કે ભાઈ પાંચ અગિયાર વધી છે ગરીબો ગરીબો ગરીબોની તો આમાં શું સાચું છે કઈ નીતિ હોવી જોઈએ પહેલી વાત તો એ છે કે જેમ ચૂંટણી પેલા બધા પક્ષો છે ડાયરડમરા હોય છે એ પછી હિમાંશુભાઈ સ્વીકારશે ને વરૂણભાઈ સ્વીકારશે કે બહુ ડાયડમરી વાતો કરતા હોય પણ જેમ જેમ ચૂંટણી શરૂ થાય ને એમ તમે જોશો તો પછી ધર્મ આવશે જાતિ આવશે અને કેટલીક જગ્યાએ હવે ધમકાવાનું પણ શરૂ કર્યું કે જો અમને મત નહીં આપો તો અમે સરકારમાં આવશું તો તમારું કામ નહીં કરીએ એ પ્રકારની પણ વાત થઈ રહી છે પણ વાત એ છે કે તમે જે મુદ્દા છે આજે ખેડૂતો હોય કે પછી ગરીબો હોય એને તમે હંમેશા ટુકડા ફેંકીને એને રાજી રાખવા માંગો છો પેલો પ્રશ્ન એ થાય છે આજે કોઈ બાળક છે ચોકલેટ માગે તો એને ચોકલેટ આપો તો એ રાજી થઈ જાય પણ એને માટે શોર્ટ ટર્મ ગેન કહેવાય ઇંગ્લિશમાં કહે શોર્ટ ટર્મ ગેન એટલે ટૂંકા ગાળાનો લાભ થયો પણ લાંબા ગાળાની વાત કરીએ જયારે કે એને તમારે પોષણ આપવું હોય તો એને તમારે પોષણયુક્ત આહાર આપવો પડે દૂધ આપવો પડે રોટલો આપવો પડે વાળું અત્યારે વાળો નો સમય તો માં બહુ પોપ્યુલર છે તમારો સોસ

હું બે હજાર નવ ને બે હજાર દસ નો અભ્યાસ કરતો હતો એ સમયે યુપીએ ની સરકાર વિદર્ભમાં આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ કેમ હારી એનું કારણ છે સાહેબ કે એ વખતે પાંત્રીસ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી તો એ વખતે વિજય માલ્યાના દેવા માફ થઈ રહ્યા હતા બે હજાર બારમાં માં તમે છાપા ઉઠાવીને જુઓ તો સમાચાર આવી રહ્યા હતા ત્યાંના પાયલોટોએ હડતાલ આજે જેમ જેટ એરવેસ એરવેઝ નું થઈ રહ્યું છે એવી રીતે એ વખતે પાયલોટોએ હડતાલ કે અમારે પગાર નથી થઈ રહ્યા તમે કંઈક કરો જેમ અત્યારે જે ટેર કંઈ કઈ નથી થયું એ વખતે વિજય માલ્યાના કેસમાં કંઈ નહોતું થઈ રહ્યું આઈપીએલમાં વિજય માલ્યા ટીમ છે ચિયર કરી રહી હતી તો આ વખતે એ ખેડૂતોના પ્રશ્નો ત્યારે પણ વણ ઉકેલ હતા એને તમે દર વખતે ચૂંટણી એટલે દેવા માફીની વાત કરજો પછી એમાં રાઈડર હોય એટલે પછી બે લાખથી ઓછી આવકવાળાને જ મળે અને બે લાખથી વધુ આવક ન મળે એટલે પાછો અસંતોષ થાય વળી પાછો લાઠીચાપ થાય એટલે વળી પાછી કોંગ્રેસ સરકાર હોય કે ભાજપ સરકારે જાય પ્રશ્ન એ છે કે આને તમે સિલસિલો ક્યાં સુધી ચાલુ રાખવા માંગો છો ગરીબો છે તો એને ક્યાં સુધી તમે એને પગભર નથી બનાવવા માંગતા એ વાત પણ કરવી પડશે અને તમે જે પાણીની વ્યવસ્થા છે આજે મેનેજમેન્ટ આપણે જે હવે ત્રીજું વિશ્વયુદ્ધની સંભાવના છે પાણીના મુદ્દે છે મને આનંદ થાય કે ભાજપે જળશક્તિ પણ આજે પણ સૌરાષ્ટ્રમાં પાણીની તકલીફ છે જ બિલકુલ આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે આજે પણ મરાઠાવાડ નો હમણાં અહેવાલ આવ્યા હતા કે મરાઠાવાડમાં મહારાષ્ટ્રમાં એટલી બધી ભયંકર સ્થિતિ છે કે મહિલાઓ કેટલા કિલોમીટર દૂર લાવવું પડે તો આના મુદ્દે કેમ કોઈ વાત નથી બહુ એટલે જે મુદ્દાઓ છે ખરેખર તમામ જનતાના મુદ્દાઓ આવવા જોઈએ નિર્મલભાઈ ને લઈએ છીએ વિરામ બાદ અને એકાદ ફોનો પણ લઈશું ફોન લાઈન પણ ખોલજો એકાદ દર્શક મિત્ર ને પણ લઈશ એટલે મને આનંદ થાય કે તમે પણ જોડાયા આમાં હું છે આ તમારી ચેનલ છે ચેનલ ઈસુદાન નથી તમારી જ અને એટલે જ તમે બીજે કહેવા જાવ છો ને ભાઈ એક દર્શક મિત્રો જોડાયા છે પ્રવીણભાઈ વલ્લભીપુર થી પ્રવીણભાઈ અમારે ટકા આવ્યો કયો કયો જિલ્લો છે ભાવનગર ને નિર્મલભાઈ સંક્ષિપ્ત માં ખરેખર આ યોજનાઓનું કઈ રીતને જે યોજનાઓ જે આપવામાં આવી છે નિર્મલભાઈ મને લાગે છે કે કપાઈ ગયા છે ઓકે

બધા જ એમ કે છે કે રાહુલજી ઉપર હમણાં કેસ કર્યા બે ત્રણ જગ્યાએ કે મોદી સમાજ ઉપર રાહુલજી બોલ્યા કે મોદી સમાજ ચોર છે એવું ખુદ વડાપ્રધાન બોલા પણ સાહેબ અમે એવું નથી કેતા મોદી સમાજ ચોર છે પણ જેટલા પકડાયા નરેન્દ્રભાઈ મોદીથી આખી પાર્ટીના વહીવટમાં પણ એ બધા મોદી હતા જેટલા ચોર પકડાય

બરાબર ભારતીય જનતા પાર્ટી ને વોટ કેમ આપેલા ચોવીસ કલાક વીજળી ભાજપે આપી દે એકસો આઠ ભાજપે આપી દે વર્લ્ડ લાર્જેસ્ટ પાંચમા નંબર ની ઇકોનોમી ભારતીય જનતા પાર્ટી ની સરકારે બનાવી દે એમના શાસનમાં વર્લ્ડ જીડીપી માં બે પોઈન્ટ તેતેર ટકા નો હિસ્સો હતો ત્રણ પોઈન્ટ આઠ નો છે તમારા શાસન માં છ પોઈન્ટ સાત નો હતો એ સાત પોઈન્ટ ત્રણ નો છે નથી તમારા શાસન માં ચોકીદાર છું પટ્ટાવાળો છું આ બધા વિકાસ ના કામો કેમ નરેન્દ્રભાઈ પૂરતા હિમાંશુભાઈ છે ને એ બહુ સારો અભ્યાસ કરીને આવે છે અને ભાજપ ને સારી રીતે ઘેરી શકે છે ત્રણસો સિત્તેરમી વાત એ કરે છે પણ મને એમ થાય કે હિમાંશુભાઈ રાહુલ ગાંધી સુધી વાત પહોંચાડે કે ભાઈ ચૂંટણી ઢંઢેરામાં કેમ ત્રણસો સિત્તેર કલમ યથાવત રાખવાની વાત કરી કેમ રાજકીય પક્ષો એક ન થાય અને ત્રણસો સિત્તેરમી કલમ એક ઝાટકે દૂર ન થઈ શકે અને એમણે બહુ સારી વાત કરી કે ત્રણસો સિત્યોતેર કલમ છે ભાજપ શાસનમાં દૂર દૂર થઈ છે એ કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે જળવાઈ રહી હતી એટલે આ વાત છે પણ તકલીફ એ છે બે પક્ષો છે જે મુદ્દે મુદ્દે ડાયવર્ટ કરવાની વાત આવે છે છે એ સતત ઓકે સમયનો અભાવ એટલે વરુણભાઈ મનસુભાઈ જયંતાઈ અને નિર્મલભાઈ ચારે ચાર મહાનુભાવોને જે દર્શક મિત્રો જોડાયા જે ન જોડાઈ શક્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો એક વાત એટલા માટે વારંવાર હું કહું છું કે નેતાઓ કેવા હોવા જોઈએ રાજનીતિમાં આવનાર રાજનેતા કેવો હોવો એક નાનકડો દાખલો જસદણના મહારાજા આલા ખાચર એમના જયારે સત્તર વર્ષ નું નાનો હતો અમે સાંભળેલી વાત છે અને ચેનલ ઉપર છે અને ઓફિશિયલી પેલામાં પણ છે એ આલા ખાચરને એમણે જયારે ઈ ઈ ઈ પોતાની જ્ઞાન જે પ્રજા હતી એની ફરિયાદ આવી સત્તર વર્ષ યુવાન હતો એટલે એના સંબંધી કોઈ હતા એમણે પેલી કોદાડીને ચૂંગી પીવા માટે આખી કોદાડી સળગાવીને એમણે લઈ લીધેલી એટલે ખેડૂત બિચારો હેરાન થઈ ગયેલો આલા ખાચર દરબારમાં આ ઘટના ગઈ એટલે એના મામા હતા એટલે એના જે આ દમન ગુજારનાર એટલે આલા ખાચર કોઈ એવું કહ્યું કે આ આ તો નાનો હજી સત્તર વર્ષનો છે એને તો શું ખબર પડે ત્યારે આલાખ આચાર્ય કચેરીમાં બોલાવવામાં આવે ને આલાખ એવું કીધું કે જે ખીલા હોય ને દિવાલમાં ખીલા સાથે દરબી દેવામાં આવે સાહેબ પેલો એને ન્યાય કર્યો અને એ ન્યાયના કારણે આખી કચેરી ધ્રુજી ગઈ હતી એટલું નહીં આખું જસદર ધ્રુજી ગયું હતું સાહેબ ન્યાય છે ને એ રાજનેતાએ કરવો પડે પોતાની રાજમાં હું એમ કહું છું કે ન્યાય થતો હોય પોતાના રાજમાં જયારે એ કેટલાક કપટી ઘુસી ગયા હોય તો એ કપટીને કબજો કરવો અથવા તો એને ન્યાય કરવો એ રાજાની એ નેતાઓની એ અધિકારીઓની ફરજ બને છે આ આપણો ઇતિહાસ છે સાહેબ બાકી જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી અને પાંચ વર્ષમાં બચ્ચું દેખાતા નથી હું એમ કઉ છું એવા બચ્ચુઓને બોલાવી બોલાવીને પૂછજો કે તમે શું કરશો અને જે કરી રહ્યા છો ને તમે બહુ મને મજા આવે છે કે જે રીતે એક નેતાઓને પૂછો સાહેબ ગામમાં આવે તો મત ચોક્કસ આપીશું પણ સવાલ શું કરશો એવી બુદ્ધિ પણ તમે અમને આપતા જાવ એને કહી કે તમે પાસે શું વિઝન છે આજે બસ આપણું જ ફરીથી આવતી